नमस्कार मित्रों, ठाकुर भावेश मनावाड़ा यूट्यूब चैनल में आपनु स्वागत छे। तो टूंक समय में नवरात्रि आवी रही छे, तो आपणे नवरात्रि में गरबा में आपणे कीबोर्ड केवी रीते वगाड़शू, कीबोर्ड में शू वगाड़ीशू तेना विषे थोड़ी एवी आपणे आजे बात करीशू। तो आपणे अहीं जे एक्जाम्पल तमने आपीशू, ते जे आपणे स्केल लईशू ते चौथी सफेदनो स्केल लईशू। तो एने सरगम आप सब जानो, छता जोई लीए। सा रे ग म प ध नी सा। ओके, तो आप एम समझो कि अत्यारे जे सिंगर के जे छे ते चौथी सफेदना स्केल में ते पोते सिंगिंग करे छे, गाय छे। तो त्यारे आपणे केवी रीते वगाड़ी शकीए? तो अत्यारे आपणे फक्त चौथी सफेदना स्केल ऊपर बात करीशुं के चौथी सफेदना स्केलमां कोई सिंगर नवरात्रिना गरबा गाय छे, तो आपणे एमां ત્રણ આઈટમ પ્લે કરી શકીએ। તો કઈ કઈ ત્રણ આઈટમ? એક તો એમ સમજો કે આ જે સિંગર છે તે એક ગરબો ગાય છે, માં પાવતે ઘટથી ઉતર્યા। તો આ જ્યારે ગરબો ગાતા હોય, આ ફક્ત એક્ઝામ્પલ છે, તે ગરબો કોઈ પણ ગાઈ શકે। તો એ જે ગરબો ગાતા હોય તો આપણે એમ સમજીએ કે એ માં પાવતે ઘટથી એ ગરબો તે ગાઈ રહ્યા છે। તો આપણે એક તો પ્લે એની પાછળ એક લાઇન પૂરી થાય ત્યારબાદ આપણે તેની તે જ લાઇન રિપીટ કરી શકીએ। મતલબ કે એ ફર્સ્ટ લાઇન જો ગાયા તો આપણે ફર્સ્ટ મ્યુઝિક સાવ સિમ્પલ તે જે ગાય છે તેનું તે જ આપણે પ્લે કરી શકીએ, ફક્ત તે સ્કેલમાં જ। તો જોઈએ તે કેવી રીતે પ્લે કરીશું। એક મ્યુઝિક આપણે આપી શકીએ કે એ જે કોઈ પણ લાઇન ગાય ગરબાની તે સેમ ટુ સેમ લાઇન આપણે પાછળથી પ્લે કરી શકીએ। અને એના સિવાય બીજું એક ઓપ્શન આપણી જોડે છે, ધારો કે એ કોઈ એવું સોંગ ગાય છે, એવો ગરબો ગાય છે કે જે આપણાને પ્લે કરતા આવડતો નથી, તો આપણે શું કરીશું? તો આપણે એની જગ્યાએ એ જ સ્કેલમાં અને તે જ તાલમાં ચાલી શકે તેવું કોઈ પણ ગુજરાતી હિન્દી સોંગ લોકગીત ભજન કોઈ પણ વસ્તુની એક લાઇન એમની લાઇન પૂરી થાય તરત આપણે ઉઠાવી લઈશું। એક્ઝામ્પલ તરીકે પહેલાં એ ગયા માં પાવતે ઘટથી, ત્યારબાદ આપણે ઉપાડીશું સોંગ કે આપણું મ્યુઝિક પૂરું થાય ત્યારબાદ આપણે એને ઇશારો કરીશું, એટલે એ ફરીથી એની કન્ટિન્યુ આગળની નેક્સ્ટ લાઇન ચાલુ કરી દેશે। અને ત્યારબાદ તમને જો સોંગ કમ્પ્લીટલી જે ગાય છે ગરબો તે ગરબો પ્લે કરતા આવડે છે અને તમે સત્તા વચ્ચે મ્યુઝિક મૂકવા માગો છો તો તે પણ મૂકી શકાય। મતલબ કે તમે કોઈ સોંગ પ્લે કરવા માગો છો તો તે પણ આપણે પ્લે કરી શકીએ। ત્યારબાદ એ ફર્સ્ટ જે આપણે પ્લે કરીશું તે કોઈ પણ અલગ સોંગ પ્લે કરીશું અને ત્યારબાદ વળીને એમની લાઇન ઉપર આપણે એમને રિટર્ન મૂકવા માટે તે એમની લાસ્ટ જે લાઇન છે ગાયેલી તે આપણે વગાડી અને ત્યાં સ્ટોપ કરીશું। તો એ કેવી રીતે થશે જોયું? બંને લાઇન આપણે સાથે વગાડીશું, કોઈ પણ સોંગ પણ વગાડીશું અને ત્યારબાદ એમના દ્વારા જે ગવાયેલ છે તે પણ વગાડીશું। આપણે એ એક્ઝામ્પલ તરીકે માં પાવતે ઘટથી તે ગવાયેલ છે એમના દ્વારા। ઓકે, તો જોઈએ।
વખતે આપણે અહીંયા વગાડી શકીએ. ત્યારબાદ આપણે જોડે ત્રીજો એક ઓપ્શન એ રહેશે કે કોઈ પણ જે મ્યુઝિક છે આપણે આ સ્કેલની બહાર ગયા વિના આ જ સ્કેલમાં ગરબાના તાલે કે જ્યાં આપણે તમારી રિધમ ચાલુ છે, જ્યાં ઢોલ ચાલુ છે, તે ઢોલ તૂટે નહીં, રિધમ તૂટે નહીં, તે પ્રમાણે ત્યાંની જ તાલમાં કોઈ પણ કીનું કોઈ પણ મ્યુઝિક આપણે બનાવી દઈશું. ફક્ત આપણે સ્કેલ બહાર નહીં જઈએ. ઓકે, જોઈએ એક્ઝામ્પલ. લાસ્ટમાં આપણે આ લાઈને આ જે કી આવે જ્યાં આપણો સ્કેલ સ્ટાર્ટ થઈ રહ્યો છે, જ્યાં એ સિંગરનો સ્કેલ સ્ટાર્ટ થઈ રહ્યો છે, ત્યાં આપણે મ્યુઝિકને સ્ટોપ કરીશું. તમે લોંગ કોઈ પણ મ્યુઝિક ગમે એટલું લાંબુ પ્લે કરી શકો છો. ઓકે, તો આવી રીતે આપણે સ્કેલને ધ્યાન રાખી અને જે છે નેક્સ્ટ આવતી નવરાત્રિમાં કીબોર્ડ પ્લે કરવાની કોશિશ કરીશું. તો ફરીથી એક જોઈ લઈએ કોઈ મ્યુઝિક, જે મ્યુઝિક આપણે જાતે બનાવવાનું છે. ઓકે, સ્કેલની મર્યાદામાં રહીને. આવી રીતે આપણે કોઈ પણ મ્યુઝિક પ્લે કરી શકીએ. આપણે ખ્યાલ માત્ર એટલો રાખવાનો છે કે સ્કેલની બહાર આપણે જવાનું નથી. જો વિધાઉટ સ્કેલની કોઈ પણ કી તમે પ્રેસ કરશો તો એ બહારથી જે સ્પીકરમાં તે આખું અલગ કીબોર્ડ આખું અલગ તરી આવશે, જેથી કરીને ઢોલનો તાલ અને જે સિંગર ગાઈ રહ્યા છે તેમને પણ થોડી તકલીફ પડશે. તો અને થોડી થોડી તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો થેન્ક યુ મિત્રો, ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર.